હેલો એન્ડ વેલકમ ટુ યોર ફેવરિટ શો DIY વિચ મીન્સ ડુ ઇટ યોર સેલ્ફ, જ્યાં આગળ હું તમને મળાવું છું આર્ટ એન્ડ ક્રાફ્ટના ઘણા બધા એક્સપર્ટ્સને. અને લાસ્ટ ટાઈમ આપણે શીખ્યું હતું કે ક્લેમાંથી રાખડી કઈ રીતે બનાવાય, ને આ વખતે આપણે શીખીશું કાર્ડ મેકિંગ. અને હા, હવે તો જન્માષ્ટમી આવી રહી છે, તો ચાલો આપણે એને રિલેટેડ કંઈક શીખીએ, એ પણ રીનલ પાસેથી. હેલો ફ્રેન્ડ, હું રીનલ, ફાઉન્ડર ઓફ એન્જલ ક્રાફ્ટિંગ. આજે આપણે સ્ક્વેશ કાર્ડ અને ટ્વિસ્ટ એન્ડ પોપ કાર્ડ બનાવતા શીખીશું. સ્ક્વેશ કાર્ડમાં આપણે 15x15 સાઈઝનું એક પેપર લઈશું. એને આપણે વર્ટિકલી અને હોરિઝોન્ટલી ટર્ન કરીશું. એક્ઝેક્ટ સેન્ટરથી વર્ટિકલ અને એક્ઝેક્ટ સેન્ટરથી હોરિઝોન્ટલ આપણે વાળીશું. ધેન ડાયગોનલ આપણે એને ટર્ન કરવાનું છે. એક સાઈડથી ડાયગોનલી એના કોર્નરમાંથી ટર્ન કરીશું. સેમ એવી જ રીતે એની ઓપોઝિટ સાઈડથી ડાયગોનલી ટ્રાયંગલ ટર્ન કરીશું. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ. આ એક આપણું ચોરસ પેપર છે, એને એક્ઝેક્ટ સેન્ટર મિડલમાંથી વર્ટિકલ અને હોરિઝોન્ટલ આપણે ટર્ન કરીશું. પછી ડાયગોનલી આપણે એને ટર્ન કરવાનું છે બંને સાઈડથી. આવી રીતે એક નાનું સ્ક્વેર રેડી થશે. આવા આપણે મલ્ટીપલ બનાવીને એને ફેવિકોલ કે સેલોટેપથી સ્ટીચ કરીને સ્ક્વેશ કાર્ડ બનાવીશું. આમાં તમારે જેટલું લોંગ કરવું હોય સ્ક્વેશ કાર્ડ, એટલા આવા નાના નાના ટર્ન કરીને તમે સ્ક્વેર બનાવી શકો છો. આમાં તમે કોઈ પણ કલર યુઝ કરી શકો છો પેપરમાં, અને કોઈ પણ સાઈઝ પણ યુઝ કરી શકો છો, બટ મેક શ્યોર કે એ સ્ક્વેર હોવો જોઈએ. આજે આપણે સ્ક્વેશ કાર્ડ બનાવીશું એમાં 5 આવા નાના સ્ક્વેર બનાવીશું. એમાં આપણે એક જે કાર્ડ બનાવ્યું છે, એક જે ટર્ન કર્યું છે, એને ફર્સ્ટ કાર્ડની લાસ્ટ સાઈડ અને બીજા કાર્ડની ફર્સ્ટ એવી રીતે આપણે એને સ્ટીચ કરીશું. સેમ એ રીતે આ ફર્સ્ટ થયું તો આની લાસ્ટ સાઈડ, અને આ ફર્સ્ટ થયું તો આની ફર્સ્ટ સાઈડ. આવી રીતે આપણું કાર્ડ બનશે, જેને આપણે સેલોટેપ કે ફેવિકોલથી સ્ટીચ કરીશું. ડબલ સાઈડ સેલોટેપ આપણે યુઝ કરીશું. આપણે એની 4 બોર્ડર પર સેલોટેપ લગાવીશું.
હવે આપણે એક કાર્ડને એક સાઈડ સેલો ટેપ લગાવી છે, એક કાર્ડની એક સાઈડ અને બીજા કાર્ડની એક સાઈડ આવી રીતે આપણે એને જોઈન કરીશું. મેક શ્યોર કે એની બોર્ડર પ્રોપર જોઈન થવી જોઈએ. આવી રીતે આપણે બે કાર્ડ જોઈન કરીશું. હવે એવી જ રીતે બીજું એક કાર્ડ જોઈન કરીશું. તમે આને ફેવિકોલ કે કોઈ પણ ગ્લુથી પણ ચોંટાડી શકો છો. આપણે જેમ પહેલા કર્યું એવી રીતે જ હવે આપણે લાસ્ટ એક બાકી રહ્યું છે એ જોઈન કરીશું. Thank you.
રીતે આપણું બ્લેક એન્ડ રેડ થીમમાં સ્ક્વેશ કાર્ડ રેડી છે. આપણે સ્ક્વેશ કાર્ડ બનાવી શકીએ છીએ. આમાં ફોટોઝ છે, કોડ છે, કોઈ પણ લખીને આપણે યુઝ કરી શકીએ છીએ. હવે જન્માષ્ટમી આવે છે તો આપણે સ્ક્વેશ કાર્ડમાં જન્માષ્ટમીનું થીમ વિશે ડ્રો કરીશું. હવે આપણે આમાં ડ્રોઈંગ કરીશું. ફર્સ્ટ આપણે ઘર ડ્રો કરીશું. ઘરની બહાર કાનુડો બેઠો હોય અને માખણ ખાતો હોય એવું આપણે બતાવીશું. બેઠેલો કાનુડો આપણે ડ્રો કર્યું. હવે એની બાજુમાં આપણે એક મટકી ડ્રો કરીશું. જેમાં હેન્ડ મૂવમેન્ટ એક હાથ માટલું પકડેલું બતાવીશું અને બીજો હાથ માખણ ખાતા હોય એવું બતાવીશું. આપણે અહીંયા અડધું ઘર બતાવ્યું છે એટલે એ પ્રમાણે ડોર હાફ આવશે અને પગથિયા પણ હાફ આવશે. હવે નેક્સ્ટ વાંસળી વગાડતો કાનુડો આપણે ડ્રો કરીશું. કાનુડામાં માથા ઉપર આપણે અંબોડો અને મોર પીંછ ડ્રો કરીશું. આપણે કાનુડાની વાંસળી ડ્રો કરીશું. હેન્ડ મૂવમેન્ટ આપણે એવી રીતે કરીશું કે કાનુડાએ વાંસળી પકડેલી હોય. કપડામાં આપણે કોઈ પણ ડિઝાઇન કરી શકીએ છીએ કાનુડાના. થર્ડ આપણે રાધા કૃષ્ણ જોડે ડ્રો કરીશું. કૃષ્ણના માથામાં સેમ આપણે ફર્સ્ટ કર્યું એવી રીતે અંબોડો કરીને મોર પીંછ ડ્રો કરીશું અને કાનુડો અગેન આપણે વાંસળી વગાડતો ડ્રો કરીશું. ધેન આપણે રાધા ડ્રો કરીશું. રાધા કૃષ્ણ એકબીજાની સામે જોતા હોય એવું આપણે બતાવવાનું છે. અને બંને સામે જોતા હોય એટલે લેગ મૂવમેન્ટ આપણે
બંનેની ઓપોઝિટ સાઈડ સેમ રાખવાની છે અને રાધાએ કમરમાં માટલું પકડેલું હોય એવું આપણે બતાવીશું હેન્ડ મૂવમેન્ટ આપણે એવી રીતે બતાવીશું કે રાધાએ માટલું પકડેલું હોય દેન લાસ્ટમાં આપણે કાનુડાની વાસણી બતાવીશું વાસળીમાં મોરપિંચ જેવું બતાવીશું ઉપરનામાં રાધાકૃષ્ણના ક્લોથ્સમાં તમે કોઈ પણ ડિઝાઇન કરી શકો છો સેમ પણ બતાવી શકો છો આવી રીતે આપણે જન્માષ્ટમીના કાર્ડમાં ડ્રોઈંગ કરીને કોટ્સ પણ લખીને આપણે કોઈને ગિફ્ટમાં આપી શકીએ છીએ આજે આપણે આવી રીતે જન્માષ્ટમીનું કાર્ડ બનાવ્યું તમે આમાં સેમ ફોટોઝને કોટ્સ લખીને બર્થડેમાં એનિવર્સરીનું એવી રીતે કાર્ડ બનાવી શકો છો હું તમને બતાવું આવી રીતે આપણે ફોટોઝ લગાવીને પણ બર્થડેમાં ગિફ્ટ આપી શકીએ છીએ આજે આપણે સ્ક્વેશ કાર્ડ બનાવતા શીખ્યા નેક્સ્ટ આપણે ડેકોપાજ શીખીશું ત્યાં સુધી બધાને હેપી જન્માષ્ટમી તો આજે આપણે શીખ્યા કે સરસ મજાનું જન્માષ્ટમી માટેનું કાર્ડ કઈ રીતે બને અને આવી જ રીતે ઘણી બધી નવી નવી વસ્તુઓ શીખવા અને જાણવા માટે જોતા રહો DIY અને તમને સૌને હેપી જન્માષ્ટમી